વલ્લભીપુર તાલુકામાં કપાસ પકવતા હજારો ખેડૂતોને બિયારણના પરિણામે રાતા પાણીએ રોવાનું વારો આવ્યું છે. તાલુકા પંથકમાં નકલી બિયારણ આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂતોને વિશ્વાસ આપી બિલ વગર ચાર ગ્રામ બિયારણ આપી સૌથી સારો પાક થશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી. ચાલુ વર્ષમાં વરસાદ પર પૂરતા પ્રમાણમાં છે. કપાસમાં મોંઘા ભાવની દવાનો છંટકાવ કરવા છતાં કોઈ વિકાસ થયો નથી. જો પોલીસ તપાસ કરે તો ભાવનગર જિલ્લામાં હજારો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવે તેમ છે. સરકારની માન્યતા મેળવ્યા વિનાનું બોગસ બિયારણ મોટી જાહેરાતો કરીને ખેડૂતોને પધરાવ્યું છે. 90% ખેડૂતોએ 4G નું બિયારણ વાવ્યું છે. વરસાદ પૂરતો છે, કુદરતે કૃપા કરી છે, પણ બિયારણ કંપનીનું ફ્રોડ સામે આવ્યું છે. આખે આખા છોડ સુકાઈ રહ્યા છે અને કપાસના ઝીંડવા ફાટીને સડી જાય છે. આવી પરિસ્થિતિમાં કપાસનો પાક ફેલ ગયો છે ત્યારે 4G કંપની વિરુદ્ધમાં સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તો ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ શહેર કોંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તા સહિતના વિકાસના કામો અંગે પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી તાળાબંધીની ચીમકી ઉચ્ચારી. આ દરમિયાન ભાજપ લઘુમતી મોરચા દ્વારા કોંગ્રેસના પાલિકા સભ્યો વિકાસ કાર્યોમાં રોડા નાખતા હોવાના આક્ષેપ કર્યા. વિપક્ષના નેતાઓએ તે તમામ આક્ષેપોને ફગાવી દઈ લઘુમતી મોરચા દ્વારા મૂકવામાં આવેલા કામો માટે કોંગ્રેસને લડત ચલાવવાની તૈયારી હોવાનું જણાવ્યું. જોકે કોંગ્રેસની આ રજૂઆત દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના ઇમરાન બોક્સરે પણ કાર્યકરો સાથે પાલિકા ખાતે પહોંચીને વોર્ડ નંબર 1 અને 2ના 7 થી 8 કામ મૂકવામાં આવ્યા છે, પરંતુ પાલિકા વિપક્ષના સભ્યો જ તેમાં આડખીલી બની રહ્યા હોવાના આક્ષેપ કર્યા. જોકે ભાજપ લઘુમતી મોરચાના આ આક્ષેપોને ફગાવી દેતા પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભાજપના જ લઘુમતી મોરચાના કામ ન થતા હોય તો કોંગ્રેસ મુદ્દે તેમની લડાઈ લડવા તૈયાર હોવાનો વળતો પ્રહાર કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો કે ભરૂચ નગરપાલિકાને 20 લાખ જેટલા ગ્રાન્ટ એમણે રોડ રસ્તાની માંગેલ હતી, પણ નગરપાલિકાના વિપક્ષના સભ્યોના કારણે અમારા કામો થતા નથી એવી તેમણે નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરી. આંતરિક ચર્ચાની અંદર જે ડિસ્કસ થયું હતું એની અંદર અમારે કહેવું છે કોંગ્રેસ મિત્રોને કે જો ભરૂચ લઘુમતી મોરચા જો પશ્ચિમ વિસ્તારના કામો કરાવતો હોય તો તેમાં તમે પોતે આડખીલી રૂપ ના બનો, એ અમારી જે ચર્ચા હતી એને અનુસંધાનને કોંગ્રેસે એનો અલગ રૂપ આપીને જોરથી બોલો જુઠ્ઠું બોલો એવું કરીને અલગ જ વાતને ડાયવર્ટ કરવા માંગતા હતા. અલગ અલગ મુદ્દાઓને લઈને એમને મળવાનો હતો. આજે એમની રૂબરૂ મુલાકાત કરી જે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં કામ થતા નથી, રોડ રસ્તા હોય લગભગ 2-2, 4-4 વર્ષથી કામોને મંજૂરી મળેલી હોય પણ કામો થતા નથી, ત્યારબાદ કામો કરે છે, પેચિંગ કરે છે, પેચિંગ ખાલી શોભાના ગાંઠિયા જેવું હોય છે, એકાદ બે દિવસમાં ચોપડીને નીકળી જાય છે. વગન કામના પૈસા વેરફી રહેલી છે નગરપાલિકા સરકારના એટલે લોકોના પૈસા વેરફી રહેલી છે.